વિદ્યાર્થી મિત્રો નવા અધ્યાયમાં તમારું સ્વાગત છે પ્રવૃત્તિ એક વર્ણન નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો હેતુ આપણને પર્યાવરણ તરફથી શું મળે છે તે સમજીશું પદ્ધતિ શું શેમાંથી બને ખાટલો માણસને જીવન જીવવા માટે કેટલીક વસ્તુઓ કે ચીજોની જરૂર પડે છે આવી બધી સુવિધાઓ આપણે કેટલીક વસ્તુઓ કે પદાર્થમાંથી મેળવીએ છીએ ખાટલો એ લાકડામાંથી બને છે છે અને લાકડું ઝાડમાંથી મળે ખોરાક આપણે ખોરાક જુદા જુદા અનાજ કઠોળ અને શાકભાજીમાંથી મેળવીએ છીએ આ બધું આપણને જુદી જુદી વનસ્પતિમાંથી મળે છે જે વનસ્પતિ છે આમ આપણે પહેરતા વસ્ત્રો વનસ્પતિમાંથી બને છે આપણને જીવન જરૂરિયાતની આ બધી સુવિધાઓ આપણને પર્યાવરણથી મળે છે માટે આપણે પર્યાવરણનું જતન કરવું જોઈએ હવે નિર્ણય લઈશું આ પ્રવૃત્તિ પરથી આપણે સમજ્યા કે આપણને મળતી તમામ સુખ સુવિધાઓ પર્યાવરણમાંથી મળે છે